અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમ ગામમાં જાહેરમાં રોડ ઉપર પાઇપ અને ધોકા લઈને ફરનાર અસામાજિક તત્વોને પોલીસે ભાન કરાવ્યું છે. તો તોફાની તત્વોને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે જયદીપસિંહ જાડેજા, રાજદીપ શુક્લા, સચિન ઠાકોર નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. ત્રણેય આરોપીઓ બજારમાં ખુલ્લેઆમ ધોકા અને પાઇપ લઈને ફરતા હતા, જેને લઈને પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ લોકોમાં ડરનો માહોલ ફેલાવતા હતા. તોફાની તત્વોને જાહેર બજારમાં ચલાવીને માફી મંગાવી હતી. શહેરના ગોલવાડી દરવાજા પાસેથી લોખંડની પાઇપ અને ધોકા પોલીસે જપ્ત કર્યા છે અને આરોપીઓને જેલના સળિયા ગંટા કરી દીધા છે. વિરમગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેને લઈ પોલીસે બંધ બેસતો દાખલો બેસાડ્યો છે. આરોપીઓ જાહેરમાં ધોકા અને પાઇપો લઈને ફરતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. લોકોને આ આરોપીઓ ધમકાવી ને ડરાવી રહ્યા હતા, જેને લઈને પોલીસને આ વાતની ખબર પડી હતી. પોલીસે મોકો જોઈને આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી ધોકા મળી આવ્યા હતા. તો આગામી સમયમાં આરોપીઓ ફરીથી આવી વસ્તુઓ હાથમાં રાખે નહીં તેને લઈને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. લોકોમાં રફ જમાવી ધાક ધમકી આપી હેરાનગતિ કરવી અને વિસ્તારમાં લોકોને પોતાને ઓળખે તેને લઈને આરોપીઓ દ્વારા અનેક નાટકો કરવામાં આવતા હોય છે. પરંતુ પોલીસ અને કાયદાની સામે આવા આરોપીઓનું કંઈ જ ચાલતું નથી. ત્યારે વિરમગામ પોલીસે આવા ત્રણ અસામાજિક તત્વોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા આવા જે અસામાજિક તત્વો હશે તે વિરમગામ છોડીને ફરાર થઈ ગયા છે.